Hi friends, આજે આપણે બનાવી રહ્યા છીએ નાગપુરના ફેમસ તરી પૌવા અને એની માટે આપણે જે જે વસ્તુઓની જરૂર પડશે એ હું તમને કહી દઉં કે આ મેં એક સૌથી મોટું ટમાટર લીધું છે જે બારીક સમારેલું છે અને ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લેવામાં આવશે રાય છે આખું જીરું છે અને આ પૌવા છે આ પૌવા તમારે આમાં નાયલોન પૌવા નથી લેવાના કેમ કે જાડા પૌવા લેવાના છે નહીતર તમે આને પલાળશો તો એ ભેગા થઈ જશે છૂટા નહીં પડે માટે મોટા પૌવા જે આપણે બટેટા પૌવાના પૌવા બનાવીએ છીએ અથવા તો આપણે ચેવડો કરીએ છીએ એ પૌવા લઈ અને એને મેં બે કલાક માટે પલાળી દીધા છે અને પછી પાણી બધું નિતારી કાઢ્યું છે અને આ ચણા છે તો ચણા છે એને તમારે માનો કે સાંજે ડિનરમાં રેસીપી ટ્રાય કરવી હોય તો સવારે પલાળી દો અને પછી ચણાને એક ચમચી મીઠું નાખી અને 7-8 કલાક માટે બાફી કાઢવાના છે અને એટલે આ ચણા જુઓ સાવ બફાઈ ગયા છે ચણા બફાયેલા નહીં હોય ને કાચા રહેશે તો રેસીપીમાં મજા નહીં આવે થોડા મીઠા લીમડાના પાંદડા છે મેં એક સિમલા મરચાંનો થોડો કટકો લીધે છો એની લાંબી સ્લાઇસ કરવાની છે લાલ મરચા કોથમરી લેમન જ્યુસ માટે અડધું લીંબુ લીધેલું છે ગાર્નિશિંગ માટે સેવ લગાડવાની છે અને બાકી છે આપણે રસોઈના મસાલાને તેલ તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું સૌથી પહેલા આપણે કડાઈમાં 3 ચમચી તેલ એડ કરીશું હવે આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે પછી એમાં રાઈને આખું જીરું એડ કરી દઈશું અડધી ચમચી રાઈ એડ કરવાની છે અડધી ચમચી આખું જીરું એડ કરીશું થોડાક મીઠા લીમડાના પાંદડા એડ કરીશું હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે હવે આની અંદર આપણે થોડી ઘી બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈશું મેં 3 ડુંગળી મીડિયમ સાઈઝની લીધેલી છે એમાંથી આપણે અડધી છે આમાં એડ કરવાની છે અડધી ગાર્નિશિંગ માટે રાખવાની છે હવે આપણી ડુંગળી છે એનું થોડું કચાશ વહી જાય ત્યાં સુધી આપણે એને થોડી હલાવશું આજે મેં રેસીપીનું જે બધા તમને કીધું છે એ લગભગ એમાંથી 2 ડીશ રેડી થશે અને જ્યારે આપણને એમ થાય કે ઘરમાં કોઈ જ વસ્તુ ખાવાની નથી શાક નથી કંઈ નથી તો શું બનાવશું તો કઠોળ તો ઓલમોસ્ટ ગુજરાતીઓના ઘરમાં હોય જ છે અને ગુજરાતીઓ સ્વાદના શોખીન પણ હોય છે તો આ એક કઠોળમાંથી બનતી જ રેસીપી છે અને તમે જો નાગપુર ક્યારે ગયા હોઈએ તો નાગપુરનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે હવે આપણે એમાં બારીક સમારેલા ટમાટર એડ કરીશું આ એક મોટું ટમેટું લીધું હતું મેં હવે તમે બારીક સમારેલું ટમાટર ન નાખવા માંગતા હોય તો ટમાટરની પ્યુરી પણ એડ કરી શકો છો અને બાકી ડુંગળી ટમેટા એ બધી વસ્તુઓ તો આપણા ઘરમાં હોય જ છે તો બસ એક ચણાથી બનતી જ વસ્તુ છે આ અને ઇઝીલી છે પ્રિપરેશન કરીને રાખ્યું હોય તો લગભગ 15-20 મિનિટમાં થઈ જાય છે અને નાના મોટા સૌને ભાવે એવી ડીશ છે હવે આપણે આમાં થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે આમાં એક પછી એક બધા મસાલા એડ કરી દઈશું સૌથી પહેલા આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તમે જે રીતે ખારું ખાતા હો જેટલું વધુ ઓછું એ પ્રમાણે તમે એડ કરી શકો છો ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ તમે વઘાર વખતે પણ નાખી શકો છો અને પાછળથી પણ એડ કરી શકો છો હું મારી દરેક રેસીપીમાં હિંગ એડ કરું જ છું કે જેથી કરીને આપણને સ્ટમક રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ન થાય અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરેલો છે હવે આપણે એક વખત આ મસાલાને આમાં મિક્સઅપ કરી દઈશું ગેસની ફ્લેમ લો રાખવાની છે
બધા મસાલા એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ પાછી હાઈ કરી દેશું. હવે આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે. અમે જાજુ તીખું નથી ખાતા એટલે અમે કાશ્મીરી મરચું જ પ્રિફર કરીએ છીએ, જેનાથી કલર પણ સારો પકડાય અને તીખાશ પણ ઓછી રહે. મેં 3 ચમચી એડ કરેલી છે. તમે જે રીતે ખાવાનું પસંદ કરતા હો એ રીતે તીખાશ રાખી શકો છો. મને થોડુંક લાલ કલર વધારે પસંદ છે, રેસીપી સારી દેખાય એટલા માટે હું થોડું વધુ એડ કરું છું. હવે આપણે જે આ ચણા બાફીને રાખ્યા છે એ ચણા હવે આની અંદર એડ કરી દેવાના છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે. હવે જ્યાં સુધીમાં આ ચણા આમાં મિક્સઅપ થાય અને થોડો ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે તરી પૌવા માટેના પૌવા રેડી કરી નાખીએ. હવે આને આપણે બીજા ગેસમાં ટ્રાન્સફર કરી નાખીએ છીએ. હવે આમાં જાજુ કશું જોવાનું નથી. જો રસો તમારો બળી જાય તો થોડી ગ્રેવી વધારે રાખવા માટે પાણી એડ કરવું પડશે, કેમ કે આમાં ગ્રેવીનું જ વધારે મહત્વ છે. જો તમે જેમ વધારે ગ્રેવી યુઝ કરશો એમ તમને સારું લાગશે, ખાવામાં ટેસ્ટી લાગશે. હવે તરી પૌવા માટેના પૌવા બનાવવા માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દીધું છે. હવે એમાં થોડીક રાઈ એડ કરીશું, 1/2 ચમચી જેટલી. થોડું આખું જીરું એડ કરીશું, એ પણ 1/2 ચમચી જેટલું કર્યું છે. થોડા મીઠા લીમડાના પાંદડા એડ કરીશું. હવે આપણો વઘાર થાય તૈયાર એટલે પછી આપણે એમાં આગળ પ્રોસેસ કરીશું. ત્યાં સુધીમાં આપણા ચણા થઈ રહ્યા છે. ચાલો, આપણો વઘાર થઈ ગયો, રાઈ ફૂટવા લાગી છે. તો હવે આમાં આપણે શિમલા મિર્ચના લાંબા કાપેલા કટકા લાંબા જ કાપવાના છે, ઝીણા નથી, બારીક કાપવાના, જેથી એ સરસ લાગે. થોડા એ ચડી જાય ને પછી આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું. ગેસની ફ્લેમ લો કરી નાખવાની છે. હવે આપણે આની અંદર થોડો હિંગ પાવડર એડ કરીશું. પૌવા તો બધા ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે, બ્રેકફાસ્ટ રેસીપી છે. હવે થોડી હળદી પાવડર એડ કરીશું. હળદી પાવડર આપણે વઘારમાં જ એડ કરીશું એટલે એનો ટેસ્ટે સારો આવે છે અને મિક્સઅપ પણ સરસ રીતે થઈ જાય છે. બીજું કશું આમાં એડ કરવાનું આવતું નથી. હવે ખાલી આપણે સ્વાદ અનુસાર લાસ્ટમાં મીઠું એડ કરીશું. હવે આ ઉકળવા માંડ્યા છે ચણા, તો મેં એમાં 3 લાલ મરચાં એડ કરી દીધા છે, સૂકા લાલ મરચાં. હવે આપણે આમાં પૌવા એડ કરી દઈશું, નહીં તો પાછી આપણી હળદર છે એનો કલર ચેન્જ થઈ જશે. જો આ પૌવા કેટલા છૂટા પડી ગયા છે. આમાં શુગર એડ નથી કરવાની. આપણે જે બટેટા પૌવાના પૌવા કરીએ છીએ એમાં આપણે ખાંડ એડ કરીએ છીએ, પણ કેમ કે આ થોડી સ્પાઈસી ડીશ છે એટલે આમાં ખાંડ એડ કરવામાં નહીં આવે. મને તો આમ પણ આ પૌવા એમને જ સારા લાગે છે. મારી આવી જ બધી રેસીપીઓ, કિચનની ટીપ્સ બધું જોવા માટે તમે પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પ્રેસ કરતા રહેશો જેથી તમને મારી નવી નવી રેસીપી મળતી રહે. અને હું ફક્ત કિચનને રિલેટેડ રેસીપી જ નથી અપલોડ કરતી, હું એક માનું છું કે ગૃહિણી છે અત્યારે બહુ આગળ નીકળી ગઈ છે, એની દુનિયા કિચન સુધી સીમિત નથી. એ પોતાને પણ ફિટ રાખવા માંગે છે અને ઘરની હરેક વ્યક્તિને પણ ફિટ રાખવા માંગે છે. એટલા માટે હું યોગના વિડીયો પણ મૂકું છું, મોટેરાઓ માટે માઇથોલોજીકલને લગતી વાર્તાઓ મૂકું છું, વ્રત કથાઓ મૂકું છું અને બાળકો માટે પણ હું એમને ગમતા ટેડીના એવા બધા રમૂજી વાર્તાઓના વિડીયો બધું મૂકું છું. તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે. ચ
ચાલો આપણા તરી પૌવા માટેના પૌવા તો રેડી થઈ ગયા છે હવે આપણે જોઈએ કે આપણા ચણા પણ થઈ ગયા છે કે નહીં આઈ થિંક થઈ જ ગયા છે તમને ગ્રેવી વધારે પસંદ હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો ચાલો હવે આપણે આને સર્વિંગ બાઉલ માં કાઢી લઈએ સૌથી પહેલા પૌવા એ લેવાના છે થોડી ગ્રેવી પહેલા એડ કરવાની જેથી પૌવા પલળી જાય જેટલી ગ્રેવી વધારે હશે રસો પાતળો હશે એટલી જ આ ડીશ નો ટેસ્ટ વધારે આવશે હવે આપણે ચણા એડ કરીશું હવે આપણે એને ડુંગળી થી અને ટમાટર થી ગાર્નિશ કરીશું થોડી કોથમરી એડ કરીને લાસ્ટ બટ નોટ લીસ્ટ આમાં લેમન જ્યુસ એડ કરશો તો આનો ટેસ્ટ વધારે ડબલ થઈ જશે હવે ઝીણી સેવથી આપણે એને ગાર્નિશ કરીશું તો રેડી છે આપણી ઝટપટ બનતી નાગપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ તરી પૌવા તો કેવી લાગ્યું તમને મારી આ ડીશ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને મારો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર થેન્ક યુ